चूंटणीने मात्र गणतरीना दिवसों ज बाकी रह्या छे तेवुं कही शकाय के हवे तो मात्र गणतरीना कलाको ज बाकी रह्या छे त्यारे आज वडाप्रधान मोदी जे छे ते पोतानो रोड शो ने बधुं करी रह्या छे त्यारे हवे 1 डिसेम्बरे योजावानुं छे प्रथम तबक्कानुं मतदान। तो आज सांजे 5 वाग्ये प्रचारना પડઘમ શાંત થવા જઈ રહ્યા છે। તો કોંગ્રેસ આપના નેતાઓ છેલ્લી ઘડીએ પ્રચાર કરી રહ્યા છે। તો અમદાવાદમાં થશે બીજા તબક્કાનું મતદાન। નિકોલ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર પ્રસાર જોરોશોરોથી ચાલી રહ્યો છે। મહત્વના સમાચાર, વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાનો પ્રચાર ચાલી રહ્યો છે। નિકોલ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સીધા જ દ્રશ્યો નિર્માણ ન્યૂઝની સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો। નિકોલ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે। માત્ર 2 દિવસ બાકી છે ત્યારે હવે નિકોલના ઉમેદવાર જે છે તે પ્રચાર કરી રહ્યા છે। તો મહત્વનું છે કે આજે ડોર ટુ ડોર કાર્યકર્તાઓ જે છે તે વિઝિટ કરી શકશે। સાંજે 5 વાગ્યા બાદ આ પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે। તો 1 ડિસેમ્બરે યોજાવાનું છે પ્રથમ તબક્કાનું મતદાન। તો આજે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થવા જઈ રહ્યા છે। ત્યારબાદ અત્યારે કાર્યકર્તાઓ ડોર ટુ ડોર વિઝિટ કરી રહ્યા છે। મહત્વનું છે કે નિકોલના કોંગ્રેસના વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર જે છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જોરોશોરોથી મોટી સંખ્યામાં તેમની સાથે લોકો જોડાઈ રહ્યા છે। લોકો તેને હાર પહેરાવી રહ્યા છે। સાથે જ મોટી સંખ્યામાં તમે દ્રશ્યો જોઈ શકો છો। કોંગ્રેસના સપોર્ટમાં આવ્યા છે નિકોલના ઉમેદવાર। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। પ્રથમ તબક્કાનું મતદાન છે તે 1 તારીખે એટલે કે આજથી સાંજથી જે પ્રથમ તબક્કાના મતદાન જ્યાં જ્યાં થવાનું છે ચૂંટણી પડઘમ જે છે તે પ્રચારનો શાંત થશે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 5 તારીખે છે ત્યારે હજુ પણ અમદાવાદમાં ચૂંટણીનો પ્રચાર જે છે ચાલુ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નિકોલ વિધાનસભાના ઉમેદવાર છે સાથે જ અલગ અલગ જગ્યાએ જઈને હજુ પણ તે પ્રચાર કરી રહ્યા છે। શું કહેશો રણજીતભાઈ, પ્રચાર પ્રસાર કરી રહ્યા છો ને કઈ રીતનું જે જનતાનો મૂડ જોવા મળી રહ્યો છે, આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો જનતા એટલી બધી મૂડમાં છે કે મોંઘવારીની હાઈથી મારી ગઈ છે। એટલે દરેક ગલીમાં દરેક જગ્યાએ અમે ડોર ટુ ડોર કરીએ છીએ એટલા માટે ખબર પડે કે પ્રજાનો મૂડ શું છે। આજે પ્રજાએ નક્કી કર્યું છે કે પ્રજાનો માણસ જે પ્રજાની વચ્ચે રહેતો અમારો પોતાનો સ્થાનિક ઉમેદવાર રણજીતસિંહ બારડને જ મત આપશો અને પ્રજાએ 100% વિશ્વાસ આપ્યો છે કે અહીંથી કોંગ્રેસ જ આવશે। ચોક્કસ તેમનું કહેવું છે કોંગ્રેસ આવશે અને સાથે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે જનતાનો મૂડ છે અને ખાસ કરીને અલગ અલગ સોસાયટીમાં જઈને પ્રચાર કરી રહ્યા છે। રણજીતભાઈ, જે પ્રમાણે સોસાયટીમાં જઈ રહ્યા છો ખાસ કરીને કયા મુદ્દા સ્થાનિકો આપને જણાવી રહ્યા છે, અલગ અલગ પેમ્પલેટ્સ પણ આપી રહ્યા છે? સ્થાનિકનું કહેવું છે ક્યારે પણ સામેવાળો વ્યક્તિ 10-10 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય ક્યારે પણ અમને મૌન નથી બતાવ્યું। જ્યારે તમે ગમે ત્યારે ફોન કરો હાજર હો છો। સ્થાનિકના મુદ્દા લાઇટ, પાણી, ગટર અને રોડ, સ્થાનિકના મુદ્દા એવા છે કે શિક્ષણ અને મોંઘવારી, આ તમામ વસ્તુને લઈને અમે બજારમાં નીકળ્યા છીએ અને કોંગ્રેસનું વચન છે કે ગરીબોને સાથે જ રહેશે। ચોક્કસ કોંગ્રેસનું વચન છે ગરીબોની સાથે અને તમામે તમામ જે સ્થાનિકો છે તે અત્યારે જે કહી શકાય કે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। અને જે પ્રમાણે હવે અમદાવાદમાં પણ ગણતરીના દિવસો મતદાનને બાકી છે ત્યારે તમામે તમામ લોકો જે છે તે પ્રચાર જે અલગ અલગ જગ્યાએ જઈને પ્રચાર પ્રસાર ઉમેદવારો કરી રહ્યા છે અને સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાતા હોય છે। સોલંકી સાથે તો મહત્વનું છે કે હાલ ચૂંટણી નજીક આવતાની સાથે જ આજે 5 વાગ્યે પ્રચારના પડઘમ જે છે તે શાંત થવા જઈ રહ્યા છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓનો છેલ્લી ઘડીનો પ્રચાર હાલ જોવા મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર જે છે તે નિકોલમાં પ્રચાર કરી રહ્યા છે। તો અમદાવાદમાં થશે બીજા તબક્કાનું મતદાન, ત્યારબાદ હવે નિકોલ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર શરૂ થયો છે। તો સાંજે 5 વાગ્યા સુધી આ પ્રચાર જે છે તે થઈ શકશે, ઉમેદવારો ડોર ટુ ડોર જઈ શકશે। તો મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી હવે માત્ર 2 દિવસના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે 1 ડિસેમ્બરે યોજાવાનું છે આ પ્રથમ તબક્કાનું મતદાન। तो पूर्व डेप्यूटी मुख्यमंत्री नितिन पटेल पहुंचा है हिम्मतनगर, ज्यां मोटी संख्या में पाटीदार समाजनी जे छे ते बैठक योजवा जई रही है, जे सभा जे छे ते थवा जई रही है। तो